લોભિયા હોય તો ધૂતારા ભૂખે ના મરે એ વાત સાબિત થઈ છે છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારના ભોળા ખેડૂતોને એવી રીતે તો લૂંટ્યા કે તેમને છેતરાયા હોવાની ભનક પણ ના આવી પણ ધૂતારાઓનું પાપ છુપાયું નહીં અને આવી ગયા તેઓ જેલના સળિયા પાછળ છોટા ઉદેપુર જિલ્લાના ભોરા આદિવાસી ખેડૂતોને કેમ કરીને છેતરવા તેનો પ્લાન એક ફોડ આપીને બનાવ્યો હતો ખેડૂતોને ખેતી કરવા માટેની લોભામણી લાલચ આપી જિલ્લામાં ચાર તાલુકામાં સુનિલભાઈ નગીનભાઈ ગામિત તેજલબેન ધર્મેશભાઈ ગામિત જિજ્ઞેશભાઈ પટેલ આમ ત્રિપુટીઓએ અપરોધા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ તથા અપરોધા ગ્લોબલ ડેવલપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની સંસ્થા ચાલુ કરી સંસ્થામાં આ જ વિસ્તારના લોકોને જ નોકરી રાખ્યા કે જેથી લોકોનો વિશ્વાસ પડે જગદીશભાઈ ધનજીભાઈ તળવીને ઝોનલ અધિકારી તરીકે નિમણૂક અને અરવિંદભાઈ ચંદુભાઈ ભીલને ફિલ્ડ ડેવલપમેન્ટ ઓફિસર બનાવવામાં આવ્યા આ બંનેને હોદ્દા આપી ખેડૂતોને સરકારી ખેતી વિષયક વસ્તુઓમાં પચાસ ટકામાં આપવામાં આવશે તેવી લોકો પાસે જય જાણકારી આપવાનું જણાવ્યું અને અન્ય યુવકોને ફિલ્ડમાં કામ કરવા માટે નોકરીએ રાખવા માટે સુનિલભાઈએ ઇન્ટરવ્યૂ પણ અને આ યુવકોને કામે રાખી સભાસદો બનાવવાનું જણાવવામાં આવ્યું હતું સભાસદો પાસેથી બસો પચાસ સભાસદ ફી અને એક હજાર રૂપિયા પ્રોસેસિંગ ફી લેવાનું નક્કી કર્યું કામે લેવાયેલા તમામ કર્મચારીઓનો પગાર પણ નક્કી કરવામાં આવ્યો ઝોનલ ઓફિસરનો પગાર તેર હજાર પ્લસ કમિશન અને ફિલ્ડ ડેવલપમેન્ટ ઓફિસર જેનો પગાર દસ હજાર પ્લસ તથા સેલ્સ ઓફિસર જેનો પગાર સાત હજાર કમિશન આપવાનું નક્કી કરવામાં આવ્યું ડીલરનો પગાર ચાર હજાર કમિશન નક્કી કરવામાં આવ્યું આ પ્રમાણેની ભરતી કરવામાં આવી આ તમામ લોકોએ વિસ્તારમાં જઈ સંસ્થાની માહિતી આપી અને ખેડૂતોને શું લાભ થાય તે પણ જાણકારી આપવાની જવાબદારી સોંપવામાં આવી હતી સંસ્થા છોટે ઉદેપુર જિલ્લાના ચાર તાલુકા બોડેલી પાવીજેતપુર નસવાડી અને ક્વાંટમાં શરૂ કરવામાં આવી સંસ્થાના તમામ કર્મચારીઓ કામે લાગી ગયા હતા ગામે ગામ જઈ ખેડૂતો સાથે મિટિંગ કરતા અને ખેડૂતોને બોરવેલ તાડપત્રી પાઇપ પંખા પંપ બિયારણ ટ્રીપ સોલાર તથા મકાન બનાવવા માટે ઈંટો આપવાનું જણાવ્યું ફ્રોડ કરેલ સંસ્થાએ ખેડૂતો પાસેથી કેવી રીતે ઉઘરાવ્યા પૈસા કેવી રીતે સેતર્યા તેની વિગત બોરવેલ બુકિંગ અને એડવાન્સ આપવામાં આવેલ સભાસદ ત્રણસો પિસ્તાલીસ જે એક સભાસદની રકમ રૂપિયા એકવીસ હજાર નવસો એંસી લેખે કુલ રકમ રૂપિયા પંચોતેર લાખ તેશી હજાર સો બે બોરવેલ બુકિંગ માટે આપવામાં આવેલ સભાસદની રકમ વીસ જે એક સભાસદની રકમ રૂપિયા બે હજાર લેખે કુલ રકમ ચાલીસ હજાર ત્રણ પાઇપ બુકિંગ સભાસદ દસ જે એક સભાસદની રકમ વીસ હજાર લેખે કુલ રકમ વીસ હજાર ઈટ બુકિંગ આપેલ સભાસદ બસો વીસ જે એક સભાસદની રકમ રૂપિયા બાર હજાર લેખે કુલ રકમ રૂપિયા છવ્વીસ લાખ ચાલીસ હજાર સોલાર પેનલ બુકિંગ આપેલ સભાસદ બે પૈકી સભાસદની રકમ બે હજાર લેખે કુલ રકમ રૂપિયા ચાર હજાર બોરવેલની ગાડીની બાકી રકમ એકવીસ લાખ અઢાર હજાર ચારસો દસ ઓફિસ ભાડાની રકમ રૂપિયા બે લાખ સત્રીસ હજાર સ્ટાફના પગારની રકમ રૂપિયા ચૌદ લાખ બે હજાર ત્રણસો ચોર્યાસી ઓફિસ ફર્નિચરની રકમ તેર હજાર સાતસો પચાસ ઓફિસ લાઇટ બિલની રકમ છે રૂપિયા ત્રણસો અગિયાર અન્ય ખર્ચની રકમ રૂપિયા કુલ રૂપિયા કરોડ લાખ ખેડૂતો સાથે કરી છે ગરીબ ખેડૂતોને ગમે તેમ કરી આપવામાં આવતી વસ્તુના અડધા પૈસા આપી જે વસ્તુ આપવામાં આવશે તેવી જ લાલચ આપવામાં આવી હતી તે વસ્તુ સમયમર્યાદા પૂરી થતાં ન મળતા ખેડૂતો વિફર્યા હવે ખેડૂતો નિમાયેલ કર્મચારીઓ પાસે માંગણી કરવા લાગ્યા નિમાયેલા કર્મચારીઓએ સંસ્થાની ત્રિપુટીનો સંપર્ક કરવાની કોશિશ કરી પણ મોડું થઈ ગયું હતું આ ત્રિપુટી ખેડૂતોને પૈસા લઈ નવ દો ઘરા થઈ ગયા હતા તેમનો કોઈ પત્તો ન હતો નિમાયેલા કર્મચારીઓએ શોધખોર કરી પણ કોઈ પત્તો ન લાગતા આખરે નસવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ફરિયાદ નોંધાતા પોલીસ એક્શનમાં આવી અને ગરીબ ખેડૂતોને પૈસા તપડાવી ફરાર થયેલા ધૂતારાઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા

ન નસવારી કવાટ છોટાદેપુર ભાવિજેતપુર આ વિવિધ જગ્યાએ બ્રાન્ચ ઓફિસ ખોલી અને એમણે અહીંયા આગળ કામગીરી કરાવેલી અને દરેક બ્રાન્ચ ઓફિસ પર એફડીઓની નિમણૂક કરેલી અને એફડીઓની નિમણૂક નીચે 10 એ દસ દસ નિમણૂક નિમણૂંક કરેલી અને ત્યારબાદ એની નીચે ડીલરની નિમણૂક કરી અને અમારી જોડે કામગીરી કરાવડાવેલી અને અમારો માં એફડીઓ તરીકે એની અમે ફરજ બજાવતા હતા અને અમારી મારી નીચે સાઠ કર્મચારી કામ કરતા હતા એટલે કર્મચારી કર્મચારીની ટીમ હતી એની અંદરથી અમારે ચાલીસ જેટલા કર્મચારી હાજર હતા કામ કામગીરી ચાલતી હતી પરંતુ અહીંયા આગળ પચાસ ટકા કામગીરી થઈ પરંતુ પચાસ ટકા કામગીરી બાકીના નાણાં ખેડૂતો માગતા અમે અમારી કંપનીના સીએમડી શ્રી સુનિલભાઈ નગીનભાઈ ગામિત અને સેકન્ડ સીએમડી તેજલબેન નગીનભાઈ ગામિત જ્યારે માગણી કરતા એમણે પૈસા આપવાનો અમને વાયદા કર્યા અને તોય છતાં પૈસા ના મળતા અમે કંતાળી પછી અમે ત્યાં આગળ ગયા તો ત્યાં આગળ અમને ઓફિસ બંધ જોવા મળી અમે નિરાશ થઈને આવી અને અમે છૂટાડે પૂરો એસઓજીમાં ફરિયાદ કરેલી હતી અને ત્યારબાદ અમે એમના ઘરે બી ગયા અને ત્યાં પણ એ અમને મળ્યા નથી એમના ઘરે અમે પાંચ દિવસ રહ્યા અને જ્યાં અમે બે દિવસ ખાલી ખાવાનું જમ્યા અને ખાલી પડીકા ખાઈને અમે ચાર પાંચ દિવસ ગુજારો કર્યો તમને વચ્ચે એવું લાગ્યું કે આ જે અમે એમને વાત કરી હતી સર કે આગળ ચોમાસું આવે છે તો અમને ફટાફટ કામગીરી કરો પણ અમને એવી લાલચ આપવામાં આવી કે આપણે એક ગાડીથી કામ નથી કરવાનું આપણે એવો સર ગાડી લગાવી દઈશું પણ તમારું બધાનું કામ અમને તમને પૂરું કરી આપવામાં આવશે એવી લાલચ આપી હતી એટલે જેના જેના લીધે કામગીરી અને ફોર ગાડી ચાલતી હતી પણ પરંતુ રાઈટ પ્રમાણે જેના સમય પ્રમાણે ગાડી ચાલુ ના કરી જેનાથી પાછા બોરિયલ બધા રહી ગયા એમ આપડા નસડી આખા છોટાદેપુર જિલ્લાની જે જોવા મળે તો એક કરોડ ને ચાલીસ કે બેતાલીસ ની આસપાસની છેતરપિંડી છે અરવિંદભાઈ